तो અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ પાલીતાણા મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં દબાણ અને મંદિર તોડવાના મુદ્દે જૈન સમાજ દ્વારા વિરોધ દર્શાવાયો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સુરતમાં પણ આયોજિત કરાયેલી રેલીમાં જોડાઈ રહ્યા છે. પાલીતાણા મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. પાલીતાણામાં ગેરકાયદે ખનનથી પ્રાચીન મંદિરોને નુકસાન થતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની સાથે સુરતમાં પણ જૈન સમાજના લોકો રેલી સ્વરૂપે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને પાલીતાણાને બચાવવા માટે થઈને કેટલીક માંગો પણ તેઓ કરી રહ્યા છે. ત્યારે સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર જોડાયા છે. બળદેવ, જૈન સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે, કઈ માંગો છે અને કયા આક્ષેપો છે તેમના? જે રીતે વાત કરીએ તો સુરતની અંદર અને ખાસ કરીને પાલીતાણાની અંદર જે રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જૈન સમાજની અંદર એક જે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સુરતની અંદર જે મોટી સંખ્યામાં જે જૈન સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે જે એક વિરોધ દર્શાવ્યો હતો, તેમની જે માંગો છે જે સંતોષવા મળી હોય તો આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન થઈ શકે છે તે રીતની ચીમકી પણ આપવામાં આવી રહી છે. મહત્વની વસ્તુ એ પણ છે કે જૈન સમાજની મહિલાઓ પણ આજે રેલીની અંદર જોડાયા હતા અને વિરોધનો એક સૂર જોવા મળ્યો હતો. કારણ કે પાલીતાણાની અંદર જે રીતે આજે તીર્થધામ છે તેની અંદર મંદિર તળેટીની અંદર દારૂ વેચાતો હોવાની પણ જે રીતે આજે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ગેરકાયદેસર રીતે ખનન થતા જે પ્રાચીન જે મંદિરો છે તેને નુકસાન પહોંચાડવામાં આવતું હોય તેવું આરોપ લગાવી રહ્યા છે. જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં પણ પાલીતાણામાં દબાણ અને મંદિરમાં તોડફોડ મુદ્દે જૈન સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે એક તરફ તેમના સ્થાનક ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે, અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા. તો બે શહેરોમાં જૈન સમાજ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. શાંત કહેવાતો આ સમાજ આજે આક્રોશમાં છે, કારણ કે તેમનું પવિત્ર તીર્થ સ્થાન છે પાલીતાણાનો ગિરિરાજ પર્વત, કે જેના ઉપર દબાણ અને તોડફોડ સહિતના તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે અગાઉ તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.